નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ આઠ વિષય ગણિત સ્વાધ્યાય પોથી પ્રકરણ નંબર દસ ઘણા કારણનું પ્રત્યક્ષીકરણ તો મિત્રો ધોરણ આઠની સ્વાધ્યાયપોથીમાં પ્રકરણ દસ છે ઘણા કારણનું પ્રત્યક્ષીકરણ એની વાત કરવાના છીએ મિત્રો આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરજો જેથી આપણ સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન કરી શકે અને ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તરત જ તમને તેનો ખ્યાલ આવે અને બીજું મિત્રો કે તમારે ધોરણ આઠ સ્વાધ્યાય પોથીના તમામ ચેપ્ટરનું સોલ્યુશન જોતું હોય તો મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાં જાજો ત્યાં તમને ધોરણ આઠ ગણિત સ્વાધ્યાય પોથીનું ફોલ્ડર જોવા મળશે આ ફોલ્ડર ખોલશો એટલે તમને બધા ચેપ્ટર છે એનું સોલ્યુશન મળી જશે તો જોઈએ આપણે પ્રશ્ન પ્રશ્ન પહેલો યોગ્ય વિકલ્પ પસંદ કરો નીચે આપેલ આકૃતિમાંથી કઈ આકૃતિ બહુફલકની નથી તો સી બીજો નીચે આપેલ આકૃતિમાં કઈ આકૃતિ નિયમિત બહુફલક છે તો એમાં જવાબ આવશે સી સમઘન ત્રીજું નીચેનામાંથી કયો આકાર પિરામિડનો પાયો હશે તો સી અષ્ટકોણ ચોથું નીચેનામાંથી કયા ત્રિપરિમાણીય આકારને એક પણ શિરોબિંદુ નથી ડી ગોળો ત્યાર પછી નીચેની આકૃતિમાં શહેરનો નકશો આપેલ છે તેના પરથી જવાબ આપો પેલો પ્રશ્ન શહેરમાં હોસ્પિટલની સંખ્યા કેટલી છે તો બી બે જનરલ સ્ટોર અને મેદાનની સંખ્યાનું પ્રમાણ જણાવો તો ડી ત્રણ જેમ બે નકશા પ્રમાણે શાળાની સંખ્યા જણાવો સી પાંચ આપણી પાસે ચાર એકરૂપ શંભુ ત્રિકોણ છે પિરામિડ બનાવવા માટે હવે આપણે શું જોઈએ તો બી ત્રિકોણની બાજુ જેટલી જ લંબાઈ ધરાવતો ચોરસ સાતમું નીચે આપેલ માહિતી પ્રમાણે કયા વિકલ્પનો બહુફલક બની શકતો નથી તો એ ત્યાર પછી નીચે આપેલ ત્રિપરિમાણીય આકારને કયા આકારના શિરોબિંદુ છે તો સી નવમું નીચે આપેલ નકશામાં પ્રમાણ માપ એક સેમી બરાબર જીરો પોઈન્ટ પાંચ કિમી છે શાળા અને બુક શોપ વચ્ચેનું અંતર કિમીમાં દર્શાવો તો ડી એક પોઈન્ટ એક નીચે કયા વિકલ્પથી બહુફલક બની શકે નહીં તો એ ત્રણ ત્રિકોણ પ્રશ્નચાર ખાલી જગ્યા પૂરો એક ત્રિપરિમાણીય આકારને એક જ શિરોબિંદુ છે તેનું નામ ખાલી જગ્યા તો શંકુ આકૃતિમાં બી પર મળતી બાજુની સંખ્યા તો કે ચાર તેરમું એક ઘન આકારને બાર ફલક છે અને વીસ શીરો બિંદુ છે તો ધારની સંખ્યા ખાલી જગ્યા છે ત્રીસ જો ચાર કિમીને નકશા પર એક સેમીથી દર્શાવવામાં આવે તો સોળ કિમીને ખાલી જગ્યા સેમીથી દર્શાવાય ચાર પંદરમું એ અને બી સ્થળો વચ્ચેનો અંતર એકસો દસ કિમી છે જેને નકશા પર પચીસ મીમી વડે દર્શાવે છે તો નકશાનું પ્રમાણમાં તો એક જેમ ચુમ્માલીસ ને પછી આપણે પાંચ મીંડા એટલે ચાર લાખ ચુમ્માલીસ લાખ એક જેમ ચુમ્માલીસ લાખ ત્યાર પછી સૂચના મુજબ કરો એમાં આકારનું નામ આકાર ફલક એટલે કે વી શિરો બિંદુ એટલે વી ધાર એટલે ઈ પછી આપ્યું એફ પ્લસ વી અને ઈ પ્લસ ટુ તો પેલું છે લંબન ફલકમાં છ આઠ બાર ચૌદ અને ચૌદ બીજું છે ત્રિકોણાકાર પિરામિડ તો ચાર ચાર છ આઠ આઠ ત્રીજું છે ચોરસ પિરામિડ પાંચ પાંચ આઠ દસ દસ ચોથું છે લંબ ચોરસ પિરામિડ તો ફલક પાંચ શિરો બિંદુ પાંચ ધાર આઠ એફ પ્લસ વી એટલે દસ અને ઈ પ્લસ ટુ એટલે દસ ત્યાર પછી પંચકોણ પિરામિડ છ દસ બાર બાર 12, કોણીય પિરામિડ એટલે સાત સાત બાર ચૌદ ચૌદ ત્રિકોણાકાર પ્રિજમ પાંચ છ નવ અગિયાર અગિયાર ચોરસ પ્રિજમ છ આઠ બાર ચૌદ ચૌદ સમઘન છ આઠ બાર ચૌદ ચૌદ પંચકોણ પ્રિજમ સાત દસ પંદર સત્તર સત્તર અષ્ટકોણ પ્રિજમ દસ સોળ ચોવીસ છવ્વીસ છવ્વીસ સપ્તકોણ प्रिजम નવ ચૌદ એકવીસ ત્રેવીસ અને ત્રેવીસ નીચે આપેલ નકશો જુઓ અને તેના પરથી પ્રશ્નોના જવાબ આપો તો તમને નકશો આપ્યો છે અને પ્રશ્નના જવાબ દેવાના છે સર્કલને મળતા રોડના નામ જણાવો ફ્લાવર રોડ ખેલમાર્ગ મોલ રોડ અને સ્નેહા માર્ગ સ્ટેડિયમનું સરનામું કહો સ્ટેડિયમ વિભાગ સત્યાવીસ બી ટાઉન ઇન્ડિયા કયા રોડ પર પોલીસ સ્ટેશન આવેલું છે સ્નેહા માર્ગ ઉપર રીતિકા બેંકની બાજુમાં રહે છે અને તમારે તેને કાર્ડ મોકલવાનું છે તો તમે સરનામું શું લખશો એચ નંબર વન બેંક પાસે વિભાગ ઓગણીસ બી ટાઉન ઇન્ડિયા કયા વિભાગમાં સૌથી વધુ ઘર આવે છે તો કે સત્યાવીસ વિભાગમાં નીચે આપેલ નેટ પરથી ઘન આકારના નામનો ઉલ્લેખ કરો તો પહેલું છે જાળી અને આકાર નામ પેલું છે એ સમઘન આકાર થશે બીજું લમઘન ત્રીજું નળાકાર અને ચોથું શંકુ પછી પાંચમું ચોરસ પાયાવાળો પિરામિડ અને છઠ્ઠું ત્રિકોણીય પ્રિઝમ ત્યાર પછી નીચેનામાંથી કઈ આકૃતિ સામાન્ય બહુફલકની છે તો એ નીચેનામાંથી કયું ત્રિપરિમાણીય પિરામિડ નથી તો બી લંબ ચોરસ આપેલ આકૃતિની નેટ કેવા પ્રકારની છે તો બી આપેલ નેટને જોડતા કયો પ્રિજમ બનશે એક પણ નહીં છ એક સરખા ચોરસથી બનતા બંધ ત્રિપરિમાણીય આકારનું નામ જણાવો ડી ઘન અધ્યન નિષ્પતિનું સર્વગ્રહ મૂલ્યાંકન પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો નીચે આપેલ કઈ નેટ વડે શંકુ આકાર બને તો એ નીચેનામાંથી કયો પ્રિઝમ નથી તો બી ઘન પદાર્થમાં ફલક એફ બરાબર પાંચ શીરો બિંદુ વી બરાબર પાંચ તો ધાર ઈ કેટલી થાય તો સી આઠ એક રૂમમાં રૂમના બનાવેલ નકશામાં રૂમની લંબાઈ તેત્રીસ સેમી છે જો રૂમની ખરેખર ઊંચાઈ ત્રણસો ત્રીસ સેમી હોય તો નકશાનું પ્રમાણ કેટલું હોય એક જેમ દસ એક ચોરસ બગીચાની બાજુનું માપ ત્રીસ મીટર છે તેનું ચિત્ર બનાવવા માટે પ્રમાણ માપ એક સેમી બરાબર પાંચ મીટર લઈએ તો ચિત્રમાં બગીચાની પરિમિતિ બી ચોવીસ સેમી સૂચના મુજબ કરો અહીં આપણને નકશો આપ્યો છે નકશાનું પ્રમાણ માપ એક સેમી દસ કિમી મુજબ છે બિંદુથી જોડાયેલા વચ્ચેનું અંતર માપટ્ટીની મદદથી સેમીમાં માપો અને જવાબ આપો શાળા અને લાઇબ્રેરી વચ્ચેનું અંતર ખરેખર અંતર તો કે સાઠ કિમી કોલેજ અને કોમ્પલેક્ષ વચ્ચેનું ખરેખર અંતર વીસ કિમી ઘર અને શાળા વચ્ચેનું ખરેખર અંતર પાંત્રીસ કિમી નીચેની આકૃતિમાંથી તળિયાના સ્તર પર સ્થળિયાના પરના સમઘન કેટલા મળે તો સાત સમઘન મળે ત્યાર પછી નીચે આપેલ આકારો ઉપરથી ઉપરનું દ્રશ્ય આગળનું દ્રશ્ય અને બાજુનું દ્રશ્ય દોરો તો પેલું મેં જ્યાં દોર્યું છે એ ઉપરનું દ્રશ્ય છે બીજું દોર્યું આગળનું દ્રશ્ય અને ત્રીજું છે બાજુનું દ્રશ્ય એક બહુ ફલકને સાઠ ધાર અને ચાલીસ શિરોબિંદુઓ છે તો ફલકની સંખ્યા જણાવો યુલરના સૂત્ર મુજબ એફ પ્લસ વી બરાબર ઈ પ્લસ ટુ એફ પ્લસ ચાલીસ બરાબર સાઠ પ્લસ બે એફ પ્લસ ચાલીસ બરાબર બાળીસને આપણે આ બાજુ લઈએ એટલે એફ બરાબર બાસઠ માઇનસ ચાલીસ એટલે બાવીસ મકાનની ઊંચાઈ નવ મીટર છે નકશા પર મકાનની ઊંચાઈનું માપ નવ સેમી દોરવામાં આવેલ છે તો તેના પરથી નકશાનું પ્રમાણ માપ કેટલું થાય એક મીટર એટલે સો સેમી નવ મીટર એટલે સો ગુણાનો એટલે નવસો સેમી તેનું પ્રમાણ માપ છે એક જેમ આપણે સો લઈશું આ તો મિત્રો ધોરણ આઠ સ્વાધ્યાયપથીનું સોલ્યુશન મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી જેથી આપણે આ પ્રકારના વિડીયો મૂકીએ તરત જ તમને તેનો ખ્યાલ આવે અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરજો જેથી પણ સ્વાધ્યાયપથીનું સોલ્યુશન કરી શકે